હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ આઈ એમ નિકિતા યો મેથ ટીચર આજે આપણે સોલ્વ કરવાના છીએ માર્ચ બે હજાર વીસનું પેપર જેમાં વિભાગ સી સોલ્વ કરવાના છીએ વિભાગ એ અને વિભાગ બી મેં સોલ્વ કરી દીધા છે અને એના વિડીયો પણ અપલોડ થઈ ગયા છે જો તમે ન જોયા હોય તો પ્લીઝ એ જોઈ લેજો જેથી તમારે રિવિઝન પણ થઈ જાય અને તમને આઈડિયા પણ આવે કે આ ટાઈપના દાખલા હોય તો એના જવાબ કેવી રીતે સોલ્વ કરવાના આજે આપણે જોવાના છીએ વિભાગ સી જે સત્યાવીસ થી લઈને ચોત્રીસ સુધીના સવાલો છે અને પ્રત્યેક ક્વેશન ત્રણ માર્ક છે એટલે કે ટોટલ ચોવીસ માર્કસ નું પેપર વિભાગ સી છે તો સૌથી પહેલા સત્યાવીસમાં દાખલા પર આપણે પહોંચ્યા છીએ જેમાં કીધું છે એક્સ નો ઘન માઇનસ ત્રણ એક્સ નો વર્ગ પ્લસ એક્સ પ્લસ બે ને બહુપદી જીઓફેક્સ વડે ભાગતા ભાગફળ ભાગફળ એટલે કે જે પહેલું હોય એને ભાગફળ કહેવાય છે અને બીજું જે હોય અહીંયા અનુક્રમે આપ્યું છે એટલે ભાગફળ પહેલું છે અને શેષ છે એ બીજું આપ્યું છે એક્સ માઇનસ બે અને આપી છે માઇનસ બે પ્લસ ચાર તો જીઓ ફેક્સ આપણે શોધવાનું છે મેં એ બધું લખી લીધું છે પીઓફેક્સ આપી દીધું છે ક્યુ ઓફેક્સ આપ્યું છે આર ઓફેક્સ આપ્યું છે અને જીઓ ફેક્સ શોધવાનું છે એટલે કે અહીંયા જે હોય છે પીઓફેક્સ છે અહિયાં જે હોય છે એને કહેવામાં આવે છે જીઓ ફેક્સ અહીંયા કોશન્ટ ક્યુ ઓફ એક ઇક્વેશન છે ગુણાકારનો જે જવાબ આવે એમાં શેષને ઉમેરી દેવાની આર એટલે આ સોલ્યુશન કરીએ તો આપણને પી મળી જાય છે બધી કિંમત મૂકીએ પીઓફેક્સ આપણને આપી દીધું છે એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ બે બરાબર જીઓફેક્સ આપણે શોધવાનું છે એટલે અત્યારે રાખી દઈએ જીઓફેક્સ ગુણ્યા ક્યુ ઓફેક્સ આપણને આપ્યું છે એક્સ માઇનસ બે એટલે અહીંયા આવશે એક્સ માઇનસ બે પ્લસ આર ઓફેક્સ આપણને આપ્યું છે માઇનસ બે એક્સ પ્લસ ચાર હવે નેક્સ્ટ સોલ્વ કરીએ તો સૌથી પહેલાં અહીંયા એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ એક્સ આજે છે એ પ્લસમાં છે આખું પદ અહીંયા પ્લસમાં છે એટલે આજે પદ છે અહીંયા આવી જશે તો માઇનસમાં થઈ જાય એટલે અહીંયા માઇનસ અને અંદર જે નિશાની છે એમ જ રહેશે માઇનસ બે એક્સ પ્લસ ચાર બરાબર અહીંયા શું હવે વધ્યું જીઓ ઓફ એક્સ ગુણ્યા એક્સ માઇનસ બે આ પદ અહીંયા આવી ગયું સોલ્વ કરીએ આપણે આને એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ બે માઇનસ માઇનસ પ્લસ ઘન માઇનસ એક્સ ના વર્ગ વાળું પદ પણ એક વાર છે માઇનસ ત્રણ એક્સ નો વર્ગ અહીંયા એક્સ ચલ છે અહીંયા પણ એક્સ ચલ છે એટલે આ બે સોલ્વ કરીએ તો બંનેની આગળ પ્લસ છે એટલે કે બે પ્લસ થઈ જશે ત્રણ બે પ્લસ એક ત્રણ એક્સ ચાર એક પ્લસ છે ચાર છે એ માઇનસ છે બે છે એ પ્લસ છે એક પ્લસ એક માઇનસ એટલે બંને વચ્ચે બાદ બાકી થાય ચારમાંથી બે જાય તો બે આવે ને નિશાની આવે મોટી સંખ્યાની એટલે કે ચા માઇનસ નિશાની આવશે અહીંયા વધ્યું જીઓફ એક્સ ગુણ્યા એક્સ માઇનસ બે નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ તો જીઓફ એક્સની સાથે એક્સ માઇનસ બે ગુણાકારમાં છે તો ગુણાકાર આ બાજુ આવે તો સેમાં આવી જાય ભાંગાકારમાં એટલે કે એક્સ નો ઘન માઇનસ ત્રણ એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ માઇનસ બે અને આ ગુણાકારમાં છે એક્સ માઇનસ બે જ્યારે એક બરાબરની આ બાજુ આવશે એટલે આવી જશે ભાંગાકારમાં એક્સ માઇનસ બે બરાબર ફેક્સ જીઓ ફેક્સ મળી ગયું જો આપણે આ બંનેનો ભાંગાકાર કરી લઈએ તો આપણને ફેક્સ મળી ગયું તો આપણે આ બંનેનો ભાંગાકાર કરીએ ઉપરનું પદ જગ્યા એને કહેવાય ફેક્સ એટલે એ આવશે અંદરની બાજુ એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ પ્લસ ત્રણ માઇનસ બે અને જેના વડે ભાંગાકાર કરવાનો છે એક્સ માઇનસ બે હવે આ બંનેનો ભાંગાકાર કરીને ઉપર જે ભાગફળ મળે એ આવી ગયો આનો જવાબ સોલ્વ કરીએ તો અંશ આનું પેલું પદ અંશમાં રાખવાનું અને આનું પહેલું પદ છેદમાં રાખવાનું આનું પેલું પદ એક્સ નો ઘન એટલે કે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ છેદમાં તો ભાંગાકાર એકદમ ઈઝી બની જાય સોલ્વ કરીએ ઉડી ગયા તો અહીંયા શું વધ્યું એક્સ ગુણ્યા એક્સ એનો મતલબ કે એક્સ નો વર્ગ હવે આ જે એક્સ નો વર્ગ છે ને આ બંને આરે ગુણાકાર કરવાનો એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ આવશે એક્સ નો ઘન પ્લસ માઇનસ માઇનસ બે ગુણ્યા એક બે નો વર્ગ હવે આપણે સામાન્ય ભાંગાકારમાં કરીએ કે આ બે પદનો ભાંગ બાદબાકી કરવાની એવી રીતે સેમ અહીંયા પણ બાદબાકી કરવાની પણ અહીંયા બહુપદી છે તો નીચેની જે નિશાની હોય એને ફેરવી નાખવાની અહીંયા પ્લસ છે તો અહીંયા આવી જશે માઇનસ અને અહીંયા માઇનસની નિશાની છે એટલે અહીંયા આવશે પ્લસ સોલ્વ કરીએ તો પ્લસ એક્સમાં ના ઘનમાંથી માઇનસ એક્સનો ઘન જાય એટલે આ જવાબ શું આવી ગયું ઝીરો ત્રણ માઇનસ છે ને બે પ્લસ છે તો ત્રણ માંથી બે જાય તો એક આવે અને નિશાની આવે મોટા સંખ્યાની એટલે કે માઇનસની નિશાની આવશે અહીંયા આવશે નો વર્ગ એક લખવાની જરૂર નથી ઉપરથી નીચેથી ઉપરથી એક સ્ટેપ લાવીએ તો અહીંયા આવશે પ્લસ ત્રણ એક્સ અહીંયા માઇનસ આવ્યું એનો મતલબ અહીંયા માઇનસ લખી દેવાનું અહીંયા જે આવે એ ઉપર લખવાનું માઇનસ હોય તો માઇનસ જો પ્લસ હોય તો અહીંયા પ્લસ લખી દેવાનું ફરીથી કહીએ એક્સનો વર્ગ છે એટલે કે અંશમાં લખીએ એક્સ ગુણ્યા એક્સ છેદમાં આનું પહેલું પદ જે હોય એ છેદમાં લખવાનું એક્સ એક્સ ઉડી ગઈ એટલે શું વધ્યું એક્સ એટલે અહીંયા આવશે એક્સ ફરીથી આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો પ્લસ માઇનસ માઇનસ એક્સ ગુણ્યા એક્સ એક્સનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ બે ગુણ્યા એક બે એક્સ બાદ બાકી કરવા માટે નીચેની નિશાની ફેરવી રાખીએ માઇનસ છે તો પ્લસ પ્લસ છે તો માઇનસ પ્લસ એક્સના વર્ગમાંથી માઇનસ એક્સનો વર્ગ જાય એટલે એ પદ ઉડી ગયું ત્રણમાંથી બે જાય તો આવે એક અને નિશાની મોટાની આવે ત્રણ મોટા છે એટલે એની નિશાની પ્લસ છે તો સૌથી પહેલાં પ્લસ ત્રણમાંથી બે જાય તો એક લખવાની જરૂર નથી ડાયરેક્ટ ચલ લખી લઈએ એક્સ નેક્સ્ટ ઉપરથી એક સ્ટેપ્સ નીચે આવશે તો અહીંયા આવશે માઇનસ ટુ અહીંયા પ્લસ છે એટલે અહીંયા મૂકી દેવાનું પ્લસ આનું પેલું પદ એક્સ છે એટલે એક્સ સંચમાં લખવાનું આનું પેલું પદ એક્સ છેદમાં લખવાનું એક્સ એક્સ ઉડી ગયું એટલે શું વધ્યું વન એટલે અહીંયા આવશે એક હવે આ એકનો ગુણાકાર આની જોડે કરીએ તો આ બહુપદી સેમ આવી જશે કારણ કે એક જોડે ગુણાકાર કરીએ છીએ ફરીથી આ બંનેની બાદ બાકી કરવાની તો પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ પ્લસ એક્સ માઇનસ એક્સ ઉડી ગયા માઇનસ બે પ્લસ બે પણ ઉડી ગયા એટલે શેષ શું આવી ગઈ ઝીરો અને ક્યુ ઓફ એક્સ આવી ગયું એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક એટલે આ બંનેના ભાંગાકારનો જવાબ આવી ગયો તો આપણે અહીંયા લખી શકીએ કે જી એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક જે શોધ્યું શોધવાનું હતું એ મળી ગયું એક્ઝામ્પલ છે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટુડન્ટ નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને પૂછવામાં આવેલું છે કે ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યની ઉંમરના વ્યસ્તનો સરવાળો અને તફાવત પાંચના છેદમાં ચાલીસ અને ત્રણના છેદમાં ચાલીસ છે તો તેઓની ઉંમર શોધો ઉંમરનો સરવાળો ને તફાવત આપ્યું છે તફાવત એટલે બાદ બાકી પણ વ્યસ્તનો આપ્યો છે એટલે ચેન્જ કરવું પડશે અંશમાં હોય છેદમાં લખવાનું ને છેદમાં હોય એને અંશમાં લખીએ એને કહેવામાં આવે છે વ્યસ્ત તો આપણે જોઈ લઈએ અહીંયા દાખલાની શરૂઆત કરીએ તો ઐશ્વર્યાની આપણે ધારી લેવાનું સૌથી પહેલા કે ધારો કે ઐશ્વર્યાની ઉંમર એક્સ વર્ષ છે ને આરાધ્યાની ઉંમર છે વાય વરસ તો બંનેનો સરવાળો કીધો છે પરંતુ વ્યસ્તનો સરવાળો કીધો છે એટલે સૌથી પહેલા અહીંયા લખવાનું એકના છેદમાં એક્સ સરવાળો આપણને આપી દીધો છે પાંચના છેદમાં ચાલીસ એટલે આપણે અહીંયા લખશું પાંચના છેદમાં ચાલીસ બીજું ઇક્વેશન આપણને કીધું છે કે તફાવત તફાવત એટલે બાદ બાકીને એ આપી છે ત્રણના છેદમાં ચાલીસ એટલે કે અહીંયા આપણને આપી દીધું છે ત્રણના છેદમાં ચાલીસ પરંતુ અહીંયા પહેલાં એકના છેદમાં વાય લખવાનું છે ને પછી એકના છેદમાં એક્સ લખવાનું છે કેમ કારણ કે વાયની કિંમત નાની હશે એની પુત્રી છે વાય એની પુત્રી છે એટલે પુત્રી નાની હોય ઉંમરમાં એટલે મોટી સંખ્યા પહેલાં લખવાની તો તમે કહો છો નાની તો કેમ મોટી થાય તો આ વ્યસ્ત છે એટલે કે જેનો છેદ નાનો હોય એની કિંમત શું થઈ જાય મોટી એટલે એકના છેદમાં વાય માઇનસ એકના છેદમાં એક્સ લખવાનું જો આપણે એકના છેદમાં એક્સ માઇનસ એકના છેદમાં વાય લખીએ તો આ કિંમત નેગેટિવ આવે ઋણ સંખ્યા આવે એટલે એનો જવાબ આવે નહીં હવે આપણે ધારી લઈએ કે ધારો કે એકના છેદમાં એક્સ બરાબર એ છે અને એકના છેદમાં વાય બરાબર બી કિંમત મૂકીએ તો અહીંયા શું થઈ જાય એ પ્લસ બી બરાબર પાંચના છેદમાં ચાલીસ આને આપી દઈએ સમીકરણ એક અને અહીંયા આવશે બી કારણ કે એકના છેદમાં વાય છે એટલે કે બી માઇનસ એ બરાબર ત્રણના છેદમાં ચાલીસ આને આપી દઈએ સમીકરણ બે હવે તમારે લખવાનું સમીકરણ એક અને બેનો સરવાળો કરતા સરવાળો કરવા માટે બંનેની ડાબી બાજુનો સરવાળો કરવાનો અને બંનેની જમણી બાજુનો સરવાળો કરવાનો તો એ પ્લસ બી આની જે ડાબી બાજુ છે પ્લસ બી માઇનસ એ બરાબર હવે બંનેની જમણી બાજુનો કરીએ તો પાંચના છેદમાં ચાલીસ પ્લસ ત્રણના છેદમાં ચાલીસ આ એક એ છે પ્લસ છે ને આ માઇનસ છે તો પ્લસ માઇનસ ઉડી ગયા એટલે એનો જવાબ આવી ગયો ઝીરો હવે બી પ્લસ બી શું થઈ જાય ટુ બી કારણ કે બે વાર બી આવ્યું છે એટલે કે બી પ્લસ બી થશે ટુ બી બરાબર અહીંયા છે લસા લેવો પડે તો ચાલીસ અને ચાલીસ છે એટલે કે લસા આવશે ચાલીસ અંશ બંનેના છેદમાં ચાલીસ છેદ તે એટલે અંશનો સરવાળો કરી નાખવાનો તો પાંચ પ્લસ ત્રણ તો ટુ બી બરાબર પાંચ વત્તા ત્રણ શું થઈ જાય આઠ આઠના છેદમાં ચાલીસ આપણને શું જોતું છે બી જોતું છે તો આ બે ગુણાકારમાં છે સામે જાય તો ભાંગાકારમાં થાય એટલે કે આઠના છેદમાં ચાલીસ એમ જ રહેશે અને બે આવી જાય છેદમાં ચાર દો આઠ અને દસ ચોક ચાલીસ એટલે કે બીની કિંમત આપણને મળી ગઈ એક ના દસ નેક્સ્ટ જે કિંમત મળે છે એને કોઈ પણ બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાનું તમને જે સમીકરણ ઇઝી લાગે એમાં મૂકી શકો છો તો હું અહીંયા લખું કે બીની કિંમત સમીકરણ એકમાં મૂકતા લખવાનું છે તમારે હું ડાયરેક્ટ લખું છું એ પ્લસ બી બરાબર પાંચના છેદમાં ચાલીસ એટલે કે એ પ્લસ બી બી શું છે એકના છેદમાં દસ છે એટલે અહીંયા બીની જગ્યાએ લખવાનું એકના છેદમાં દસ બરાબર પાંચના છેદમાં ચાલીસ એને આપણે કરતાં બનાવીએ તો આ એકના છેદમાં દસ પ્લસ છે સામે જાય તો માઇનસ થઈ જાય એટલે કે પાંચના છેદમાં ચાલીસ માઇનસ એકના છેદમાં દસ લસા લઈએ તો ચાલીસ અને દસના લસા શું થઈ જાય ચાલીસ એટલે કે અહીંયા અંશ પાંચ એમ જ રહેશે કારણ કે એના છેદમાં ચાલીસ છે તે માઇનસ આના છેદમાં ચાલીસ નથી એટલે એને ચાલીસ કરવા માટે ચાર વડે ગુણવું પડે તો અંશને પણ ચાર વડે ગુણવો પડે ચાર એકા ચાર એટલે કે એ બરાબર પાંચમાંથી ચાર જાય તો એક આવે એકના છેદમાં ચાલીસ એ અને બી મળી ગયું પણ આપણે તો એક્સ અને વાય શોધવાનું હતું એટલે આપણે જેમાં ધાર્યું છે એમાં કિંમત મૂકી દઈએ એકના છેદમાં એક્સ બરાબર એ એટલે કે એકના છેદમાં એ શું છે એકના છેદમાં ચાલીસ અંશ એક એક ઉડી ગયું એટલે કે એક્સ બરાબર શું આવી ગયું ચાલીસ રીતે બી માટે કરી લઈએ તો એકના છેદમાં વાય બરાબર બી એટલે કે એકના છેદમાં વાય બરાબર બીની કિંમત છે એકના છેદમાં દસ એક એક ઉડી ગયા એટલે વાયની કિંમત મળી ગઈ દસ હવે તમારે લખી લેવાનું છે આમ આરાધ્યાની ઉંમર ઐશ્વર્યા ની ઉંમર ચાલીસ વર્ષ છે અને એની પુત્રી આરાધ્યાની ઉંમર દસ વર્ષ છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટુડન્ટ ઓગણત્રીસ એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળમાં ત્રણ બીજી હરોળમાં પાંચ અને ત્રીજી હરોળમાં સાત આ પ્રમાણે રોપતા છેલ્લી હરોળમાં સાડત્રીસ વૃક્ષો આવે છે તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થી હશે આપણને એમ કીધું છે કે એક વિદ્યાર્થીને એક ઝાડ વાવવાનું છે એવી રીતે પેલી લાઇન કરે છે એક લાઈનમાં ત્રણ વૃક્ષ વાવે છે પછી બીજી લાઈનમાં પાંચ વૃક્ષ વાવે છે પછીના ના લાઈનમાં સાત વૃક્ષ વાવે છે આવી રીતે એટલી લાઈન કરે છે કે છેલ્લી લાઈનમાં સાડત્રીસ વૃક્ષો આવશે તો ટોટલ કેટલા વિદ્યાર્થી હશે તો ટોટલ વૃક્ષો આપણે એટલે કે એસએન શોધી લઈએ તો જેટલા વૃક્ષ હશે એટલા વિદ્યાર્થી હશે તો એસએન શોધવા માટે આપણી પાસે એ પણ છે ડી પણ છે પરંતુ એન નથી તો એન શોધવા માટે આપણે સૌથી પહેલાં તો જોઈ લઈએ એ એ શું આપ્યું છે પહેલું પદ એટલે એ થાય એ આપણને આપ્યું છે ત્રણ ડી એટલે કે ડિફરન્સ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો આપણને મળી જાય બે એન આપણને નથી આપ્યું તો એન શોધવા માટે આપણી પાસે ઇક્વેશન છે ટી એન ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ ઇક્વેશન પરથી આપણને એન મળી જશે બધી વેલ્યુ મૂકીએ ટી એન એટલે કે છેલ્લું પદ છેલ્લું પદ આપણને આપી દીધું છે સાડત્રીસ બરાબર એ એ એટલે કે ત્રણ પ્લસ એન એન આપણને નથી ખબર એટલે અહીંયા રહેશે એન માઇનસ વન ઇન્ટુ ડી ડી આપણને ખબર છે એટલે ડીની કિંમત અહીંયા લખી લઈએ બે સાડત્રીસ આ બાજુ ત્રણ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થઈ જાય એટલે કે સાડત્રીસ માઇનસ ત્રણ બરાબર એન માઇનસ વન ઇન્ટુ બે સાડત્રીસમાંથી ત્રણ જાય તો ચોત્રીસ આવશે એટલે કે ચોત્રીસ બરાબર એન માઇનસ વન ગુણ્યા બે આ બે ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાંગાકારમાં થઈ જાય એટલે કે ચોત્રીસના છેદમાં બે બરાબર એન માઇનસ વન કેટલા દુ ચોત્રીસ થાય સત્તર દુ ચોત્રીસ એટલે અહીંયા આવશે સત્તર એન માઇનસ વન આ માઇનસ વન માઇનસ છે એટલે આ બાજુ આવશે તો પ્લસ થઈ એટલે કે સત્તર પ્લસ એક એટલે કે અઢાર એટલે એન બરાબર અઢાર એનની કિંમત મળી ગઈ હવે આપણને એસએન શોધવાનું છે તો એસએન મળી જાય તો એસએનનું સૂત્ર છે એસન બરાબર એનના છેદમાં બે ટુ એ પ્લસ એન માઇનસ વન ડી કિંમત મૂકે એન એન એટલે અઢાર છે તો અઢારના છેદમાં બે ટુ એટલે શું છે આપણી પાસે ત્રણ પ્લસ એન એન એટલે અઢાર અઢારમાંથી એક જાય તો સત્તર ગુણ્યા ડી એટલે કે બે અઢાર છે બરાબર અહીંયા સુધી ક્લિયર છે કંઈ ડાઉટ નથી હવે આપણે આગળ કરીએ નવ ચોત્રીસ પ્લસ છ કેટલા થશે ચાલીસ અને નવ ચોક છત્રીસ થાય અને એક ઝીરો એટલે કે એસ એન એન એટલે અઢાર એટલે કે એસ અઢાર ત્રણસો સાઠ એનો મતલબ કે અઢાર રોડમાં થઈને ટોટલ ત્રણસો ને સાઠ વૃક્ષો છે તો એક બાળ એક ઝાડ હતું એટલે કે જેટલા ઝાડ છે એટલા જ બાળકો હશે એટલે લખી લેખ લખી લેવાનું આમ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ એકસો સોરી ત્રણસો ને સાઠ સમજાઈ ગયું નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે ઓગણત્રીસ નો એક્ઝામ્પલ જે અથવા નો એક્ઝામ્પલ છે જે એજ ચેપ્ટર નો એક્ઝામ્પલ છે ચારે આવી રીતે હોય ત્યારે બંને એક્ઝામ્પલ સરખી રીતે જોઈ લેવાના છે તમને જે સૌથી વધારે આવડતો હોય એ કરવાનું બંને આવડતા હોય ત્યારે જે નાની મેથડ હોય એ કરવાની છે આપણને આપી દીધું છે કે સમાંતર શ્રેણીનું પદ છે એટલે કે ટી એકત્રીસ શોધવાનું છે અને હજી આગળ પૂછ્યું છે કે આ શ્રેણીનું કેટલામું પદ પ્રથમ ઋણ પદ બને એટલે કે એવો એન શોધવાનો છે કે જે એન ઋણ સંખ્યા હોય નેગેટિવ સંખ્યા હોય આપણે સોલ્વ કરીએ આપણને ટી અગિયાર બરાબર અઠ્યાસી આપી દીધું છે આપણે અહીંયા સૂત્ર મૂકી શકીએ છીએ ટી અગિયાર ડાયરેક્ટ સૂત્ર મૂકીએ તો એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર આપને આપ્યું છે દસ એટલે કે એ પ્લસ દસ ડી બરાબર અઠ્યાસી આપણને મળી ગયું અને આપી દઉં સમીકરણ નંબર એક સેમ ટી સોળ માટે શું જોઈ લઈએ તો એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર તોતેર અહીંયા એન સોળ છે એટલે કે એ પ્લસ સોળમાંથી એક જાય તો આવે પંદર એ પ્લસ પંદર ડી બરાબર તોતેર આને આપી દેવાનું સમીકરણ નંબર બે સોલ્વ કરીએ તો સમીકરણ એક અને બેની બાદ બાકી કરતા તો પહેલું સમીકરણ એ પ્લસ ટેન ડી બરાબર અઠ્યાસી અહીંયા આવશે એ પ્લસ પંદર ડી બરાબર તોતેર બાદ કરવાની છે એટલે નીચેનું પદ જે છે એની બધી જ નિશાની ફેરવી નાખવાની પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ એ પ્લસ છે એકવાર એ માઇનસ છે તો પ્લસ માઇનસ ઉડી ગયું પંદરમાંથી દસ જાય તો પાંચ વધે અને નિશાની આપવાની મોટાની પંદર મોટા છે ને એની નિશાની માઇનસ છે તો અહીંયા આવશે માઇનસ પાંચ તો માઇનસ પાંચ ડી બરાબર અઠ્યાસીમાંથી તોર જાય તો પંદર આવે ને નિશાની મોટાની એટલે કે અઠ્યાસી પ્લસ છે તો પ્લસ રહેશે આપણે ડી શોધવું છે તો અહીંયા પંદર એમ જ રહેશે આ માઇનસ પાંચ ગુણાકારમાં છે સામે જાય તો ભાંગાકારમાં પાંચ તેરી પંદર એટલે કે ડીની કિંમત આવી ગઈ માઇનસ ત્રણ આ માઇનસ છેદમાં છે ને અંશમાં આપી દેવાના બરાબર હવે એકની કિંમત મળી જાય તો આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાનું તો અહીંયા લખવાનું કે ડીની કિંમત સમીકરણ એકમાં મૂકતા તો એ પ્લસ દસ ડી બરાબર અઠ્યાસી એ પ્લસ દસ ડી એટલે કે માઇનસ ત્રણ બરાબર અઠ્યાસી એ પ્લસ માઇનસ માઇનસ દસ તેરી ત્રીસ બરાબર અઠ્યાસી તો એ બરાબર અઠ્યાસી માઇનસ ત્રીસ સામે જાય તો પ્લસ ત્રીસ એટલે કે એની કિંમત આપણને મળી ગઈ શું આવશે અઠ્યાસી પ્લસ ત્રીસ શું થશે એકસો ને અઢાર એ મળી ગયું ડી મળી ગયું એટલે હવે આપણને ટી એકત્રીસમું પદ મળી જાય સૂત્રમાં ડાયરેક્ટ વેલ્યુઝ મૂકવાની એટલે અહીંયા લખીએ ટી એકત્રીસ બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એકની કિંમત છે એકસો અઢાર પ્લસ એન એન એટલે છે એકત્રીસ તો એકત્રીસ માંથી એક જાય તો હું ડાયરેક્ટ લખું છું એટલે અહીંયા શું આવશે ત્રીસ ઇન્ટુ ડી છે માઇનસ ત્રણ તો એકસો અઢાર પ્લસ માઇનસ માઇનસ ત્રણ તેરી નવ અને ઝીરો એટલે કે એકસો અઢાર માઇનસ નેવું તો એકસો અઢારમાંથી નેવું જાય તો જવાબ આવશે અઠ્યાવીસ અઠ્યાવીસ એટલે ટી એકત્રીસમું એક્સ મળી ગયો હજી આપણને આગળ એવું પૂછવામાં આવેલું છે કે શ્રેણીનું કેટલામું પદ પ્રથમ ઋણ બન્યું ઝીરો કેવી આવે નેગેટીવ સૂત્ર મૂકીએ આપણે એ એન એટલે કે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જે લેસ દેન છે ઝીરો એટલે કે ઝીરો કરતા નાનું હશે ઋણ સંખ્યા હશે બધી કિંમત મૂકીએ તો એ છે એકસો અઢાર પ્લસ એન જે છે એ શોધવાનું છે આપણને નથી ખબર તો એન માઇનસ વન ઇન્ટુ ડી જે છે એ છે માઇનસ ત્રણ લેસ દેન ઝીરો આ માઇનસ છે આ બધું જે છે એ માઇનસમાં છે માઇનસ સામે જાય તો પ્લસ થઈ જાય એટલે અહીંયા વધશે એકસો અઢાર લેસ માઇનસ ત્રણ હતું એ પ્લસ ત્રણ થઈ ગયું અને અહીંયા આવે એન માઇનસ વન સોલ્વ કરીએ એકસો અઢાર લેસ દેન ત્રણ ગુણ્યા એન ત્રણ

તરત આવતી સંખ્યા કઈ થાય એકતાલીસ એટલે કે અહીંયા આવશે એકતાલીસ અને અહીંયા આવ્યું લેસ દેન એન એનો મતલબ કે એકતાલીસમું પદ તમારું કેવું આવશે ઋણ પદ આવશે તો અહીંયા લખી લેવાનું આથી એકતાલીસમું પદ પ્રથમ ઋણ પદ બનશે આ જવાબ આવી ગયો નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ સ્ટુડન્ટ એક્ઝામ્પલ ત્રીસમાં પૂછ્યું છે કે જે ચતુષ્કોણ શિરો બિંદુ એ એક કોમાં ઝીરો બી સાત કોમાં ઝીરો સી છ કો ત્રણ અને ડી બે ક્રણ હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો ક્વેશ્ચન અહીંયા તમને સમજાઈ ગયું આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે તો આપણે આજે ચતુષ્કોણ છે અને અહીંયા લાઇન ડ્રો કરી નાખીએ તો આ બે ત્રિકોણ બની ગયા એક ત્રિકોણ એ અને બીજું ત્રિકોણ બની ગયું એ સીડી તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધીને બંનેનો સરવાળો કરી લઈએ તો આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય તો સૌથી પહેલા આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણ એ બીસી નું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા હું લખું ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સૂત્રમાં ભૂલ ન હોવી જોઈએ જો એક પણ એક પણ ભૂલ થઈ ગઈ તો એનો જવાબ આવતો નથી એટલે સૂત્ર યાદ રાખી લેજો એકના છેદમાં બે માનાંકમાં એક્સ વન વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ વાય થ્રી માઇનસ વાય વન

પ્લસ સાત ત્રણમાંથી ઝીરો જાય તો ત્રણ પ્લસ છ ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો એકના છેદમાં બે માનાંકમાં પ્લસ માઇનસ માઇનસ ત્રણ એકા ત્રણ પ્લસ સાત તેરી એકવીસ અને છનો ગુણાકાર ઝીરો સાથે કરીએ તો કોઈપણનો ગુણાકાર ઝીરો સાથે એટલે એની કિંમત શું બની ગઈ ઝીરો એકના છેદમાં બે એકવીસમાંથી ત્રણ જાય તો અહીંયા આવશે અઢાર પ્લસ અઢાર કદાચ જો માઇનસ અઢાર આવે ને તો પણ એ અઢાર જ ગણે કારણ કે એ માનાંક છે માનાંકનો મતલબ થાય અંદર માઇનસ આવે તો પણ એને પ્લસ કરી દેવાનું એટલે કે અઢારના છેદમાં બે એટલે કે નવ તો એ બી નું ક્ષેત્રફળ મળી ગયું નવ હવે આપણે જલ્દી એસીડીનું ક્ષેત્રફળ શોધી લઈએ તો હું અહીંયા લખું છું ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ બરાબર હું ફરીથી સૂત્ર નથી લખતી તમે લખી લેજો હું એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી લખીને બતાવું છું તો હવે એસીડી છે એટલે એક્સ વન છે એક

પ્લસ એક્સ થ્રી ટુ છે y1 વન એટલે કે ઝીરો માઇનસ વાય ટુ એટલે કે થ્રી માનક પૂરો સોલ્વ કરીએ એકના છેદમાં બે એક ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો પ્લસ છ ત્રણમાંથી ઝીરો જાય તો ત્રણ પ્લસ બે અને ઝીરોમાંથી માઇનસ ત્રણ જાય તો અહીંયા ઝીરો માઇનસ ત્રણ આવે માઇનસ ત્રણ એકના છેદમાં બે એક ગુણ્યા ઝીરો ઝીરો થાય નથી લગતી છ તેરી અઢાર પ્લસ માઇનસ માઇનસ ત્રણ છ સોલ્વ કરીએ આપણે આગળ અઢારમાંથી છ જાય તો આવે બાર અને બારના છેદમાં બે એટલે કે અહીંયા આવશે છ અહીંયા તમારે લખવાનું છે છ નવ ચોરસ એકમ અહીંયા લખવાનું છે છ ચોરસ એકમ આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ કીધું છે એટલે કે આ બંનેનો સરવાળો થાય તો અહીંયા તમારે લખી દેવાનું ચતુષ્કોણ એ બી સીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એસીડી નું ક્ષેત્રફળ એટલે કે નવ પ્લસ છ નવ પ્લસ છ થશે પંદર યુનિટ લખવાનો ચોરસ એકમ યુનિટ લખવો જરૂરી છે રાઈટ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે સ્ટુડન્ટ નેક્સ્ટ એકત્રીસ ના એક્ઝામ્પલમાં આપણને કીધું છે કે આપેલ આવૃત્તિ વિતરણમાં અડસઠ ગ્રાહકોના વીજ વપરાશની આવૃત્તિની માહિતી છે અડસઠ ગ્રાહકો એનો મતલબ એન આપણને આપી દીધું છે અડસઠ જો વપરાશનો મધ્યસ્થ એકસો સાડત્રીસ હોય એટલે કે મધ્યસ્થ આપણને આપી દીધું છે એકસો સાડત્રીસ તો એકસો પાંચથી લઈને એકસો પચીસ તથા એકસો પસ્તાલીસથી એકસો પાસઠ એકમ યુનિટ વપ વપરાશ ધરાવતા ગ્રાહકોની સંખ્યા શોધો એટલે કે આપણને કીધું છે કે એકસો પાંચથી લઈને એકસો પચીસ કેટલા ગ્રાહકો છે તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે ગ્રાહકો છે એક્સ અને એકસો પિસ્તાલીસથી એકસો પાસઠ સુધીના કેટલા છે તો એને આપણે ધારી લઈએ વાય આ ક્વેશ્ચન પૂછવામાં આવેલું છે અને આગળ કીધું છે કે આ બંનેના ગ્રાહકોની સંખ્યા શોધો એટલે કે અહીંયા એક્સ ધારીએ અને અહીંયા વાય ધારીએ આ જે માસિક યુનિટ છે એ અહીંયા લખી લીધું છે અને ગ્રાહકોની જે સંખ્યા છે મેં અહીંયા લખી લીધું છે સમજાઈ ગયું હવે આપણે જોઈએ તો આપણે અહીંયા સીએફ શોધવાનું છે એટલે કે સંચય સીએફ એટલે શું કહેવાય છે સંચય આવૃત્તિ સૌથી પહેલું સ્ટેપ આપણે સીએફ શોધી લઈએ સી શોધવા માટે આ જે પહેલું સ્ટેપ છે એમ જ રહેશે ચાર હવે આ બધું એડ કરતું જવાનું એડ કરતા જઈએ તો ચાર છે અહીંયા આવશે ચાર પ્લસ પાંચ એટલે કે નવ પછી આવશે નવ પ્લસ એક્સ પછી નવ પ્લસ એક્સ પ્લસ વીસ એટલે કે કેટલા થશે વીસ ને નવ કેટલા થઈ ગયા ઓગણત્રીસ એટલે અહીંયા આવશે ઓગણત્રીસ પ્લસ એક્સ પછી આવશે ઓગણત્રીસ પ્લસ તો હતું જ અને હવે એમાં શું એડ કરવાનું વાય હવે અહીંયા ઓગણત્રીસમાં કેટલા એડ કરી દેવાના આઠ એટલે કે અહીંયા આવશે સાડત્રીસ પ્લસ એક્સ પ્લસ વાય સાડત્રીસમાં ચાર એડ કરીએ એટલે કે અહીંયા આવશે એકતાલીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર અને અહીંયા જે છે તમને એફ મળશે અહીંયા બધાનો સરવાળો કરશો એટલે આજે જશે એ સેમ મળશે એટલે કે અહીંયા પણ આવશે એકતાલીસ પ્લસ એક્સ પ્લસ વાય આપણે શોધવાનું છે એક્સ અને વાય તો સૌથી પહેલાં આપણે વર્ગ લંબાઈ કઈ છે એ લઈ લેવાની છે રાઈટ તો વર્ગ લંબાઈ એટલે શું કહેવાય છે સી તો સી કેટલું છે પંચ્યાસી માંથી પાસઠ બાદ કરવી એટલે કે નીચેના પહેલા પદ સીમામાંથી ઉપરના પદની સીમા કરી અને સી કહેવાય છે તો સી આપણને એટલે વર્ગ લંબાઈ સી આપણને સી કેટલું થયું પંચ્યાસી માઇનસ શું થાય છે વીસ થાય છે મધ્યસ્થ આપણને આપી દીધો છે એકસો સાડત્રીસ તો આપણે સૌથી પહેલા જોવાનું કે આમાં એકસો સાડત્રીસ કોની વચ્ચે આવે તો એકસો સાડત્રીસ આવશે એકસો પચીસ અને એકસો પિસ્તાલીસ ની વચ્ચે એટલે અહીંયા સૌથી પહેલા બોક્સ બનાવી દેવાનું છે ડોટેડ લાઈનનું તમારે એક્ઝામ

અને સી મળી ગયું એલ મળી ગયું એફ મળી ગયું એન ના છેદમાં બે એક સૂત્રમાં જોશે આપણને એન ના છેદમાં બે તો અહીંયા એન અડસઠ છે એટલે કે અડસઠ ના છેદમાં બે શું આવી ગયું ચોત્રીસ હવે આપણે સૂત્ર મૂકીએ તો સૂત્ર છે મધ્યસ્થ બરાબર એલ પ્લસ એન ના છેદમાં બે માઇનસ સી એફ સી એફ છે સંચય આવૃત્તિ છેદમાં એફ ગુણ્યા સી એટલું મળી ગયું બધી કિંમત મૂકીએ આપણી પાસે મધ્યસ્થ છે એકસો સાડત્રીસ ઇઝલ્સ ટુ એલ આપણની પાસે છે એકસો પચીસ પ્લસ એનના છેદમાં બે છે ચોત્રીસ માઇનસ સી એફ કોને કહેવાય તો આ જે આવૃત્તિ હોય એનું એક ઉપરનું પદ આજે આવૃત્તિ છે એની ઉપરનું પદને કહેવાય છે સી તો નવ પ્લસ એફ એટલે અહીંયા સીએફની જગ્યાએ લખવાનું છે નવ પ્લસ એક્સ છેદમાં એફ એફ આપણને કીધું છે વીસ ગુણ્યા સી છે આપણું વીસ સોલ્વ કરીએ તો અહીંયા બંને વીસ વીસ ઉડી જાય હવે એકસો સાડત્રીસ એમના રહેશે આ પ્લસ એકસો છે આ બાજુ આવશે તો શું થઈ જાય માઇનસ એકસો પચીસ બરાબર ચોત્રીસ પ્લસ માઇનસ નવ અને માઇનસ પ્લસ માઇનસ એક્સ સોલ્વ કરીએ તો એકસો સાડત્રીસમાંથી જ્યારે એકસો જાય જાય એટલે શું વધે અહીંયા બાર બાર બરાબર ચોત્રીસમાંથી નવ જાય તો અહીંયા શું વધશે પચીસ પચીસ માઇનસ એક્સ એટલે કે એક્સ બરાબર 25 માંથી 12 જશે એટલે શું આવી ગયું તેર ચલો એક્સની કિંમત મળી ગઈ તેર અને બીજું આપણે શોધવાનું છે વાય તો આ જે સમીકરણ છે એકતાલીસ વાય એમાં કિંમત મૂકવાની અહીંયા હું આવી રીતે આમ લખી શકું કે એકતાલીસ પ્લસ એક્સ પ્લસ વાય આ શું છે એન મળ્યું કહેવાય એફ નહીં સોરી એન છે એકતાલીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર એન અને એનની કિંમત છે અડસઠ એટલે કે અહીંયા આવશે અડસઠ હવે આ સમીકરણમાં એક્સની કિંમત મૂકતા તો અહીંયા આવશે એકતાલીસ પ્લસ એક્સ એટલે કે મૂકવાનું તેર પ્લસ વાય બરાબર અડસઠ આપણને શું જોતું છે વાય શોધું છે તો પહેલાં આપણે અહીંયા એકતાલીસ વત્તા તેર કરી લઈએ તો એકતાલીસ વત્તા તેર થશે ચોપન તો અહીંયા આવશે ચોપન પ્લસ વાય બરાબર અડસઠ વાય જોતું છે તો વાયને કરતાં બનાવીએ તો અહીંયા અડસઠ એમ જ રહેશે આ પ્લસ ચોપન છે એ સામે જાય તો અહીંયા આવે માઇનસ એટલે કે વાય બરાબર અડસઠમાંથી ચોપન જાય તો જવાબ આવશે તમારો ચૌદ ચાલો મળી ગયું તો તમારે લખી લેવાનું આમ એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ યુનિટ ધરાવતા ટોટલ સોરી એકસો પાંચથી થી એકસો પચીસ માસિક યુનિટ ધરાવતા ગ્રાહકોની સંખ્યા તેર છે અને એકસો પિસ્તાલીસથી થી એકસો માસિક યુનિટ ધરાવતા ગ્રાહકોની સંખ્યા ચૌદ છે સમજાઈ ગયું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ છે એનો અથવાનો છે અને એ જ ચેપ્ટરનો એક્ઝામ્પલ છે આપણને પૂછ્યું છે કે નીચેની માહિતી બસો પચીસ વીજ ઉપકરણના આયુષ્યની પ્રાપ્તિ માહિતી દર્શાવે છે બસો ને એટલે કે એન આપણને આપી દીધું છે બસો પચીસ તો માહિતીનો મધ્યક શોધો ટેબલ છે એક છે આયુષ્ય તો આપણે લખી લઈએ આયુષ્ય જે મેં લખી લીધું છે ઝીરો થી બસો બસો થી ચારસો ચારસો થી છસો અને એની આવૃત્તિ જે છે નવ પાંત્રીસ પચાસ એકસઠ આડત્રીસ બત્રીસ એ પણ મેં અહીંયા લખી લીધેલી છે તો આપણે શોધવાનું છે મધ્યક તમને ખબર છે કે મધ્યક શોધવાની ટોટલ ત્રણ રીત છે પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીત બીજી છે ધારેલ મધ્યકની રીત અને ત્રીજી છે વિચલનની રીત સૌથી અઘરી જ્યારે અહીંયા રકમ અઘરી આપી હોય છે ત્યારે સૌથી ઈઝી રીત છે વિચલનની રીત છે પરંતુ અહીંયા જે ગુણાકારની બધું કરવું બહુ ઈઝી પડી જાય છે એટલે હું તમને અહીંયા સીધી પ્રત્યક્ષ રીતથી સમજાવી દઉં છું આ બે વસ્તુ આપી દીધું છે હવે આપણે અહીંયા શોધવાનું એક્સ આઈ તો એક્સ આઈ ક્યાંથી આવે તો આની અધ સીમા માંથી આની અધ સીમા બાદ કરવાની અને એને બે વડે ભાંગવાનું એટલે કે બસો માંથી ઝીરો જાય તો શું આવે કેટલા વધે છે જે વર્ગ લંબાઈ હોય ને એડ કરવાનું તો અહીંયા સો છે તો વર્ગ લંબાઈ અહીંયા કેટલી આવશે બસો માઇનસ ઝીરો બસો એટલે બસો બસો એડ કરવાનું સો પ્લસ બસો ત્રણસો પછી બસો પાંચસો વાપસ બસો એડ કરીએ તો સાતસો એવી રીતે તમને એકસાઈ મળી જાય છે હવે

બેતાલીસ હજાર સાતસો અહીંયા આવશે ચોત્રીસ હજાર બસો અને અહીંયા આવશે પાંત્રીસ હજાર બસો મેં ડાયરેક્ટ કર્યું છે ગુણાકાર તમે કરી લેજો મેં ત્યારે ડાયરેક્ટ લખી લીધું છે અને હા તમે કદાચ એક્ઝામ્પલ કરો ને તો તમે ડાયરેક્ટ પ્રત્યક્ષ રીતથી ન કરતા બીજી રીતથી કરજો ને જોજો કે જવાબ સેમ આવે છે કે નહીં હવે આપણે અહીંયા લઈ લઈએ સીગમાં એફઆઈ ઇન્ટુ આઈ અને સિગ્મા કહેવાય છે સિગ્મા એટલે કે બધાનો સરવાળો તો જ્યારે તમે આ બધાનો સરવાળો કરશો તો તમારો જવાબ આવશે ચૌદ પંચ્યાસી એટલો જવાબ આવી ગયો અને અહીંયા આપણે આ બધાનો સરવાળો કરીએ એટલે કે સિગમા એફઆઈ સિગમા એફઆઈ નો આપણે સરવાળો કરશું તો શું આવશે જવાબ બસો ને પચીસ કેમ બસો પચીસ કારણ કે એન છે આ બધાનો તમે સરવાળો કરો તો તમારો જવાબ આવે બસો પચીસ આપણે શું શોધવાનું છે મધ્યક શોધવાનું છે તો પ્રત્યક્ષની રીત છે એટલે એમાં ડાયરેક્ટ કરવાનું હોય એનું ઇક્વેશન એકદમ ઇઝી છે સીગમાં એફઆઈ ઇન્ટુ એક્સઆઈ ડિવાઇડ બાય સીગમાં એફઆઈ સીગમાં એફઆઈ ઇન્ટુ એક્સઆઈની જે કિંમત આપણને મળી છે આપણે અહીંયા મૂકી દઈએ અને સીગમાં એફઆઈ એટલે કે બસો ને પચીસ આ બંનેનો જ્યારે તમે ભાંગાકાર કરશો ત્યારે આનો જવાબ આવી જશે છસો ને સાહીઠ મધ્યકનું ઇન્ડિકેશન સેનાથી કરી શકીએ છીએ આપણે એક્સ બાર એટલે કે એક્સ બાર આપણને મળી ગયું છસો સાહીઠ આમ મધ્ય આમ આપેલી આવૃત્તિનો મધ્યક છસો સાહીઠ છે એમ લખી શકું લખી દેવાનું તમે વિચલનની મેથડથી કરો તો પણ ઈઝી છે જે મેથડ કરવી હોય મેથડથી તમે કરી શકો છો નેક્સ્ટ બત્રીસમાં ક્વેશ્ચનમાં આપણને પ્રમેય પૂછવામાં આવેલો છે હું અહીંયા તમને પ્રમેય સોલ્વ નથી કરાવતી પ્રમેય શું છે સાબિત કરો કે આપેલ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય તો તેની સામસામેની બાજુનો સરવાળો સરખો હોય છે પ્રમેય કરાવતી નથી અત્યારે ફટ એક્ઝામ્પલ જ સોલ્વ કરાવું છું આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તેત્રીસ સ્ટુડન્ટ એક્ઝામ્પલ તેત્રીસમાં આપણને પૂછેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર સેન્ટીમીટર બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણે એક સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળનો ચતુર્થાર્થ ભાગ છે ચતુર્થાત ભાગ અહિયાં છે અહિયાં છે એ રીતે બે સેન્ટીમીટર એટલે આની પણ ત્રિજ્યા કેટલી થઈ એક સેન્ટીમીટર તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે આટલું ભાગ કપાઈ ગયો છે હવે વધ્યો ને એ ભાગ શોધવાનો છે તો સૌથી પહેલા આ એક ચોરસ છે ચોરસની બાજુ આપણને આપી દીધી છે ચાર સેન્ટીમીટર આ ચતુર્થાર્ધ ભાગ વાળો જે વર્તુળ છે ને એની ત્રીજા આપી છે એક સેન્ટીમીટર અને આની ત્રિજ્યા પણ આપણને આપી દીધી છે એક સેન્ટીમીટર એનો મતલબ કે આ બે જે વર્તુળ છે ને એ

બાજુનો વર્ગ અહીંયા બાજુ છે ચાર એટલે કે ચારનો વર્ગ અને ચારનો વર્ગ થઈ જાય છે સોળ સેન્ટીમીટર વર્ગ ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું યુનિટ લખવું જરૂરી છે હવે આપણે લઈ લઈએ વર્તુળનું ક્ષેત્રફળ તો હું અહીંયા લખી દઉં છું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે પાય આર સ્ક્વેર એટલે કે છેદમાં સાત એક ગુણ્યા એક એટલે કે એકનો વર્ગ થાય એક એટલે બાવીસ ના છેદ માં સાત ગુણ્યા એક સેન્ટીમીટર વર્ગ હવે આપણે શું શોધવાનું છે બાકીના ભાગનું ક્ષેત્રફળ તો અહીંયા ડાયરેક્ટ લખી લેવાનું બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર કઈ રીતે મળે આ ચોરસના ક્ષેત્રફળમાંથી આ એક વર્તુળ અને આ વર્તુળને બાદ કરી દઈએ તો મળી જાય તો આપણે લખવાનું બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ એટલે કે ચોરસનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ પણ કેટલા વર્તુળ છે એક વર્તુળ કરીએ તો એટલો જ જાય હજી આ બે ભાગ બાકી છે આ ચાર આ ચારેય ભાગ જોડીએ તો હજી એક વર્તુળ બની જાય એટલે ટોટલ કેટલા વર્તુળ બન્યા બે એટલે અહીંયા આવશે બે ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ હું અહીંયા બે ડાયરેક્ટ કરી શકું છું કારણ કે બંનેની ત્રિજ્યા ત્રિજ્યા સરખી છે જો અલગ અલગ એક્ઝામ આપે તો તમારે બંને વર્તુળનું અલગ અલગ ક્ષેત્રફળ કરવાનું છે ચોરસનું ક્ષેત્રફળ આપણી પાસે છે સોળ માઇનસ બે ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ છે બાવીસ ના છેદમાં સાત એક લખવાની જરૂર નથી આપણે આને સોલ્વ કરીએ તો અહીંયા આવશે સોળ માઇનસ બાવીસ દુ થઈ છે ચુમ્માલીસ ચુમ્માલીસ ના સાત તો સોળ માઇનસ ચુમ્માલીસ ભાંગ્યા સાત કરશો તો આનો જવાબ આવશે છ પોઈન્ટ અઠ્યાવીસ એટલે કે સોળમાંથી જ્યારે છ પોઈન્ટ અઠ્યાવીસ બાદ કરીએ સોળ પોઈન્ટ ઝીરો ઝીરો એમાંથી છ પોઈન્ટ અઠ્યાવીસ બાદ કરીએ પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો પડે દસમાંથી આઠ જાય તો શું વધશે તમારું બે અહીંયા દસ એટલે કે નવ નવમાંથી બે જાય તો સાત ઝીરો નવ એટલે કે આનો જવાબ આવી ગયો નવ પોઈન્ટ બોતેર સેન્ટીમીટરનો વર્ગ નીચે લખી લેવાનું આમ ચોરસનું આમ બાકીના ભાગનું ક્ષેત્રફળ નવ પોઈન્ટ બોતેર સેન્ટીમીટર વર્ગ બહુ ઇઝી એક્ઝામ્પલ છે આવી રીતે શોર્ટ મેથડથી કરવાનો છે નેક્સ્ટ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર ચોત્રીસ સ્ટુડન્ટ એક્ઝામ્પલ નંબર ચોત્રીસમાં આપણને કીધું છે કે એક વ્યાસપીઠ બાવીસ ગુણ્યા ચૌદ ગુણ્યા બે પોઈન્ટ પાંચ મીટર બનાવવામાં આવે છે તો સૌથી પહેલા જે વસ્તુ આપણને કીધી હોય ને જોડે જોડે લખતી જવાની વ્યાસપીઠ તો વ્યાસપીઠનો આકાર કેવો હોય છે લંબઘન આકાર હોય છે તો એમાં શું આપ્યું છે લંબાઈ ગુણ્યા પોહળાઈ ગુણ્યા ઊંચાઇ એટલે કે લંબાઈ આપી છે બાવીસ પોહળાઈ આપી છે ચૌદ અને ઊંચાઈ આપી છે બે પોઈન્ટ પાંચ મીટર હવે આગળ જોઈએ તો વ્યાસપીઠ બનાવવા માટેની માટી તો આ વ્યાસપીઠ બનાવવા માટે શું જોઈએ છે માટી માટી ક્યાંથી લાવવામાં આવી છે મીટર કૂવો ખોદીને કુવાનો આકાર કેવો હોય છે નળાકાર તો અહીં લખી આકાર છે અને એનો જે આપણે વ્યાસ વ્યાસ એટલે કે ડાયામીટર ડી આપી દીધું છે સાત મીટર તો જ્યારે પણ વ્યાસ આપવું હોય ને એટલે તરત જ એની ત્રીજા શોધી લેવાની તો આર બરાબર સાતના છેદમાં બે મીટર તો આ બનાવવા માટે કેટલો ઊંડો કૂવો ખોદવો પડે એટલે કે જે નળાકાર છે એની હાઈટ આપણે શોધવાની છે એક કૂવો છે જેનો આકાર નળાકાર છે જેની આપણને ત્રીજે આપી દીધી છે તો કેટલો ઊંડો ખોદું તો વ્યાસપીઠ મારી બની જાય રાઈટ તો સૌથી પહેલા જેટલી માટી નીકળશે એટલી જ માટીનું અહીંયા આખું લંબઘન તૈયાર કરવાનું છે એટલે કે બંનેનું જે ઘનફળ હશે કેવું છે સરખું ફરીથી કહું છું આની જેટલી માટી નીકળશે એટલી જ માટીનો ઉપયોગ કરીને અહીંયા વ્યાસપીઠ બનાવવાની છે એનો મતલબ કે બંનેનું ઘનફળ હશે સરખું તો ડાયરેક્ટ કમ્પેર જ કરી લેવાનું કે નળાકારનું ઘનફળ બરાબર વ્યાસપીઠનું ઘનફળ અને વ્યાસપીઠનો આકાર લંબઘન છે એટલે કે અહીંયા આવશે લંબઘનનું ઘનફળ મેં કેમ ડાયરેક્ટ કમ્પેર કરી લીધું કારણ કે જેટલું આનું ઘનફળ હશે એટલું જ આનું ઘનફળ હશે કારણ કે એટલી જ માટીનો ઉપયોગ કરીને લમઘન બનાવવામાં આવેલું છે સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સૂત્ર લખીએ નળાકારના ઘનફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર એચ બરાબર લમઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બધી કિંમત મૂકીએ તો પાયની કિંમત છે બાવીસના છેદમાં સાત ગુણ્યા આર સ્ક્વેર એટલે કે અહીંયા નળાકારનું આર જોવાનું છે નળાકારની ત્રીજા છે સાતના છેદમાં બે એટલે કે સાતના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા એચ જે એચ આપણે શોધવાનું છે લંબાઈ એટલે કે બાવીસ ગુણ્યા પહોળાઈ એટલે કે ચૌદ અને ઊંચાઈ આપી છે બે પાંચ તો આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો આવી રીતે લખી શકીએ પચીસના છેદમાં દસ હવે આપણે સોલ્વ કરીએ તો અહીંયા આવી જશે અગિયાર દુ બાવીસ અને અહીંયા સાત સાત ઉડી ગયા એટલે કે અહીંયા વૈદ્ય અગિયાર ગુણ્યા સાત છેદમાં બે ગુણ્યા હાઈટ બરાબર બાવીસ ગુણ્યા ચૌદ ગુણ્યા પચીસ આપણે શું જોતું છે એચ જોતું છે તો ને આપણે કરતાં બનાવીએ તો સામેની વસ્તુ જે છે એમ જ રહેશે બાવીસ ગુણ્યા ચૌદ ગુણ્યા પચીસ એમ જ રહેશે અને આપણે એના ઘરે જવાનું છે તો અંશમાં હોવી તો છેદમાં વયું જવાનું એટલે કે અગિયાર ગુણ્યા સાત અંશમાં છે તો અહીંયા આવે તો છેદમાં અને બે છેદમાં છે તો અહીંયા આવશે અંશમાં છેદ ઉડાડીએ સાત દુ ચૌદ અગિયાર દુ બાવીસ એટલે કે બધા છેદ ઉડી ગયા હવે સોરી એક અહીંયા છેદમાં દસ હતું એ લખવાનું ભૂલાઈ ગયું એટલે અહીંયા દસ આવશે અને અહીંયા પણ શું આવશે દસ પાંચ દુ દસ અને પચું પચું પચીસ બધી જ વસ્તુ ઉડી ગઈ છે હવે જેટલા વધ્યો એનો અંશમાં ગુણાકાર કરી નાખીએ અંશમાં શું વધ્યું બે ગુણ્યા પાંચ ગુણ્યા બે એટલે કે પાંચ દુ દસ અને દસ દુ વીસ એટલે કે ઊંચાઈ મળી ગઈ વીસ અને યુનિટ શું આવશે મીટર તો લખી લેવાનું આમ કૂવાને વીસ મીટર ઊંડો ખોદવો પડે ઓકે બહુ ઇઝી એક્ઝામ્પલ છે ટ્વિસ્ટ નથી કરવાનું ડાયરેક્ટ કમ્પેર કરી નાખો ને તો આજે સોલ્યુશન છે ને ઈઝી પડી જાય ડાયરેક્ટ ઉડી જાય તમે એક એક નું શોધો ને તો મોટો ગુણાકાર થઈ જાય ને પછી ગુણાકારનો બંને ગુણાકાર મોટા થાય તો એનો પછી ભાંગાકાર પણ મોટો કરવો પડે એના કરતાં ડાયરેક્ટ કમ્પેર કરી લો ને તો છેદ ઇઝી રીતે ઉડી જાય નેક્સ્ટ અથવાના દાખલામાં પૂછ્યું છે કે એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે એટલે કે આ નળાકાર છે અને નળાકાર ઉપર શું મૂકવામાં આવેલું હોય શંકુ અહીંયા દેખાય છે નેક્સ્ટ છે જો નળાકારના ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે બે પોઈન્ટ એક મીટર અને ચાર મીટર હોય આ નળાકારની ઊંચાઈ જે છે એક મીટર છે અને વ્યાસ આપી છે જેટલું આપે ને લખતું જવાનું શેપ પ્રમાણે તો સૌથી પહેલા અહીં લખી લેવાનું નળાકાર નળાકારની ઊંચાઈ આપણને આપી દીધી છે બે પોઈન્ટ એક મીટર વ્યાસ આપ્યો છે એટલે કે ડાયામીટર આપ્યું છે ચાર મીટર એટલે કે ત્રીજા થશે એની અડધી એટલે કે ચારના છેદમાં બે કરો તો શું આવી ગયું બે મીટર આગળ ક્વેશન જોઈએ ક્વેશન વાંચતા વાંચતા જેટલું સમજાય એટલું દોરતું જવાનું અને લખતું જવાનું આગળ જોઈએ તો ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ મીટર હોય ઉપર કયો ભાગ છે શંકુ છે શંકુની તિર્યક કીધી છે એટલે કે આને તિર્યક ઉંચાઈ કહેવાય અને અહીંયા જો સીધી હોય ને તો આને કહેવામાં આવે છે હાઈટ ઉંચાઈ કહેવામાં આવે છે અને બંનેની ત્રિજ્યા તો સરખી દશે એટલે અહીંયા શંકુ માટે ત્રિજ્યા લખી દીધી બે મીટર અને એલ આપી દીધું છે બે આઠ મીટર આગળ આપણે જોઈએ તો આ તંબુથી બનતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો એટલે આ આખું ક્ષેત્રફળ શોધવાનું છે એનો મતલબ કે કેનવાસનું ક્ષેત્રફળ શોધવા માટે આનું ક્ષેત્રફળ વધતા આનું ક્ષેત્રફળ કરવું પડે તો આપણને આખું ક્ષેત્રફળ મળી જાય અને આગળ કીધું છે કે જો કેનવાસનો ભાવ રૂપિયા ત્રણસો પચાસ પ્રતિમીટર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધો અને ક્ષેત્રફળ મળી જાય પછી તો કિંમત મળી જાય છે હવે આપણે અહીંયા શરૂ કરીએ તો નળાકારના આપણને બધા જે વેલ્યુ આપી છે એ લખી લીધી અને ઉપર શંકુ છે તો શંકુ માટે જે વેલ્યુ છે એ આપણે લખી લીધી તંબુનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌથી પહેલા અહીંયા લખીએ તંબુનું ક્ષેત્રફળ બરાબર તંબુનું ક્ષેત્રફળ શોધવા માટે નળાકારનું ક્ષેત્રફળ પ્લસ કોનું કરવાનું પ્લસ શંકુનું ક્ષેત્રફળ નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ટુ પાય આર એચ પ્લસ શંકુનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર એલ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક માર્ક્સના ક્વેશ્ચન આન્સરમાં એ સૂત્રનો ઉપયોગ થશે એટલે એક્ઝામના દિવસે પેલા સૂત્ર એકવાર યાદ કરીને પછી જવાનું છે હવે અહીંયા સોલ્વ કરો ને તો તમે ડાયરેક્ટ કિંમત મૂકીને પછી પ્લસ કરો તો પણ થાય પણ સ્માર્ટ વર્ક કરવાનું એટલે તમારે કેલ્ક્યુલેશન ઓછી કરવી પડે અહીંયા ત્રીજા સરખી જ છે મતલબ બંને કેવા સરખા અને બંને પાસે બીજું શું સરખું છે પાય તો કોમન કાઢી લો સામાન્ય કાઢી લો બંને પાસે પાય છે તો અહીંયા લખી લો પાય અને બંને પાસે આર છે જે સરખા છે એટલે સામાન્ય કાઢી શકે જો અલગ અલગ હોય તો નહીં પણ સરખા છે એટલે અહીંયા લખી લેવાનું આર હવે આપી દો કાઉસ અહીંયા શું વધ્યું ટુ એચ પ્લસ અહીંયા વધ્યું એલ સમજાઈ ગયું એટલે એક સ્ટેપ ઈઝી પડી જાય પાઈ પાયની કિંમત મૂકીએ બાવીસના છેદમાં સાત ગુણ્યા આર ત્રીજા બંનેની બે છે એટલે અહીંયા લખીએ બે બે ગુણ્યા એચ એચ કોનું લેવાની નળાકારની નળાકારની હાઈટ કેટલી આપી છે બે પોઈન્ટ એક એટલે અહીંયા લખવાનું બે પોઈન્ટ એ વત્તા એલ શંકુનું એલ આપ્યું છે બે પોઈન્ટ આઠ સોલ્વ કરીએ આપણે અહીંયા બાવીસ ગુણ્યા બે થશે તો મારું ચુમ્માલીસ છેદમાં સાત બે પોઈન્ટ એક ગુણ્યા બે કરો એટલે કે ચાર પોઈન્ટ બે એકવીસ દુ અને પોઈન્ટ એક ડીઝીટ પછી પોઈન્ટ મૂકવાનો પ્લસ ટુ પોઈન્ટ આઠ તો અહીંયા આવશે ચુમ્માલીસના છેદમાં સાત ચાર પોઈન્ટ બે પ્લસ બે પોઈન્ટ આઠ કરો તો આઠ પ્લસ બે દસ એટલે કે ઝીરો વધી પડી એક પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ ચાર ને એક પાંચ ને બે સાત એટલે કે સાત પોઈન્ટ ઝીરો એટલે સાત જ થાય તો અહીંયા સાત સાત ઉડી ગયા એટલે શું વધ્યું ચુમ્માલીસ મીટર વર્ગ એટલે કે આજે બનાવવા માટે જેટલું કેનવાસ વપરાય છે કેટલા કેટલા ક્ષેત્રફળ વપરાશે ચુમ્માલીસ મીટર વર્ગ ક્ષેત્રફળનું વપરાશે બની ગયું ઈઝી કોમન ગાઈડું એટલે સોલ્યુશન કેવું થઈ જાય ઈઝી પડી જાય હવે આગળ આપણને એવું પૂછવામાં આવેલું છે કે કેનવાસનો ભાવ રૂપિયા ત્રણસો ને પચાસ મીટર છે કે એક મીટર વર્ગ લગાવવું હોય ને તો ત્રણસો પચાસ રૂપિયા થાય છે ને આપણે કેટલું જોતું છે ચુમ્માલીસ મીટર વર્ગ તો જ્યારે ભાવ પૂછેલો હોય તો લખી લેવાનું ખર્ચ બરાબર કેટલો ખર્ચ થશે એરિયા એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા ભાવ પ્રતિ મીટર વર્ગ ક્ષેત્રફળ આપણને આપી દીધું મળી ગયું છે ચુમ્માલીસ ગુણ્યા કેટલો ભાવ છે ભાવ આપણને કેટલો કીધો છે કે એક મીટરનો ત્રણસો પચાસ રૂપિયા એટલે કે ચુમ્માલીસ ગુણ્યા ત્રણસો પચાસ જ્યારે તમે આનો ગુણાકાર કરશો એટલે આવશે પંદર હજાર ચારસો રૂપિયા તો છેલ્લે લખી લેવાનું આમ કેનવાસનું ક્ષેત્રફળ ચુમ્માલીસ મીટર વર્ગ છે અને કેનવાસ બનાવવાનો ખર્ચ રૂપિયા પંદર હજાર ચારસો થાય સ્ટુડન્ટ અહીંયા તમારો વિભાગ સી કમ્પ્લીટ થઈ ગયો છે સમજાઈ ગયું હશે એકદમ ઇઝી છે અને એક્ઝામનું પેપર પણ એટલું જ ઇઝી હશે બસ તમારે આરામથી લખવાનું છે આપણે મળીએ મારા નેક્સ્ટ વિડીયો બી સ્ટુડન્ટ્સ મારી મેથડ પસંદ આવી હોય તો મારા વિડીયોઝને લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કંઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટમાં કહેજો જેથી હું તમને ડાઉટ સોલ્વ કરાવી શકું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હું કાલે તમે પેપર દઈને આવો પછી પેપરનું સોલ્યુશન મૂકવાની છું તો એ પણ તમે જોઈ લેજો કીપ લર્નિંગ બેસ્ટ ઓફ લક